પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. સંતવાડીના કાર્યક્રમમાં વિવિધ કલાકારોએ લોક સાહિત્ય પીરસ્યું હતું. હું જુનાગઢ ગોસ્વામી સમાજના પ્રમુખ રૂપેશ ગીરી ગોસ્વામી, આજે અમે મુક્તાબેનના પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે 108 દશનામ ગોસ્વામી જ્ઞાતિ મંડળ જે દરેક અહીંયા અમે એકત્રિત થઈએ છીએ બાલગીરી બાપુની ત્યાં, અને આ આત્માને કૈલાસધામમાં શાંતિ મળે એ પ્રસંગે એકત્રિત થયા છીએ. સાથે આજે અમારું 108 મંડળ જ્ઞાતિ મંડળ અમારા એક ગૌસ્વામી સમાજનું ગૌરવ છે એવા બળદેવપુરીને એવોર્ડ પણ આપેલ છે. સાથે આજે આ શિવકથાકાર બાલગીરી બાપુએ અમને મને પણ એમ કે શ્રેષ્ઠ સેવા બદલ જે એવોર્ડ આપેલ છે, અમે દશનામ ગોસ્વામી જ્ઞાતિ મંડળ એમના ઋણી છીએ. અને આજે અમારે શક્તિપૂજન અને સાથે સંતવાણીનો પણ કાર્યક્રમ છે અને એમના સ્મરણો પણ યાદ કરવા છે. અને વિશેષમાં તો અમારા દશનામ ગોસ્વામી જ્ઞાતિ મંડળના અધ્યક્ષ પૂજ્ય મોટા પીરબાવા તનસુખગીરી બાપુ અંબાજી મંત જે અમારી સાથે છે અને અમારા અધ્યક્ષ છે, અને સાસુ આ જે અમે જે એવોર્ડ આપેલા છે બળદેવપુરીને, ખરેખર એક અમારા સમાજનું ગૌરવ છે. અને મને જે આ ગોસ્વામી જ્ઞાતિનો એવોર્ડ મળેલ છે એના શ્રેષ્ઠ આ 108 સભ્યોને જાય છે. તો આ પ્રસંગે મુક્તાબેનના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ. જય દશનામ, ઓમ નમો નારાયણ. જય. હું બલદેવપરી જયપરી જુનાગઢ અને બરવાળા માધ્યમિક શાળામાં શિક્ષક છું. આજે ઘણા બધા સન્માનોની સાથે જ્ઞાતિએ જે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ છે એ 5 સપ્ટેમ્બર જે શૈક્ષિક એવોર્ડો આખા રાજ્યભર અને નેશનલ લેવલે દેવાતા હોય છે, કાલનું જ આયોજન હતું, પણ આજે અમારે ભવ્ય જ્ઞાતિનો કાર્યક્રમ આયોજન થયું એટલે એની સાથે મને જે આપ્યો એવોર્ડ એ એવોર્ડ લેતા હું ખુશીની લાગણી અનુભવું છું. ઘણા બધા એવોર્ડ મળ્યા પણ જ્યારે જ્ઞાતિ અને કુટુંબ જ્યારે આપણને સન્માનિત કરે છે ત્યારે એક વિશેષ એનો આનંદ હોય છે, અને એ આનંદ છે આજે હું માણી રહ્યો છું. અને એને માટે હું જ્ઞાતિનો ખૂબ ઋણી છું. આજે મોટા પીર બાબા અને અમારા જ્ઞાતિના જે સભ્યોએ આ પ્રસંગે જે આયોજન કર્યું છે બાલગીરી બાપુ ત્યાં, તો એ એવોર્ડ નિમિત્તે જે કાર્યક્રમનું આયોજન થયું છે અને વિશેષ બીજા કાર્યક્રમો પણ યોજાણા છે, તો આ હર્ષની લાગણી સાથે હું ખૂબ જ આનંદિત છું. જય હિન્દ.